वंदे मातरम विद्यार्थी मित्रों, धोरण 9 विषय विज्ञान अने टेक्नोलॉजी, प्रकरण नंबर 3 परमाणुओं अने अणुओं। आगळना वीडियो में अपने परमाणु विषे बात करी हती, आज अपने अणु विषे बात करिए तो एमां प्रश्न नंबर 24 अणु विषे सामान्य माहिती आप। सामान्य रीते बे के तेथी वधु तत्वना रासायणिक संयोगीकरण परमाणु संयोजाय छे त्यारे तेमां परमाणीय प्रमाणित संख्या सादा पूर्णांकमां होय छे। आवा परमाणीय संयोजनथी बनता नानामां नाना कणने अणु कहे छे। अणु एटले शुं के बे के करता वधारे कोईपण तत्व छे तेना संयोगीकरण एटले के ए एकबीजा साथे संयोजाईने एक परमाणु संयोजन रूपे तेमनुं अस्तित्व धारण करे छे अने जे हमेशा पूर्णांक संख्यामां दर्शावाय छे अने तेना द्वारा जे नानामां नानो कण बनतो होय जेने आपणे अणु तरीके ओळखी शकाय छे। अणु तत्व अथवा तो संयोजनना नानामां नाना कण छे जे सामान्य परिस्थितिઓમાં સ્વતંત્ર રીતે અસ્તિત્વ ધરાવે છે અને પદાર્થના તમામ ગુણધર્મ દર્શાવે છે। એક જ તત્વના પરમાણુઓ અથવા તો જુદા જુદા તત્વના પરમાણુઓ પરસ્પર સંયોજાઈને અણુ બનાવે છે। ઘણી વખત એક જ તત્વના સંયોજનો હોય છે, જેમ કે હાઇડ્રોજન, હાઇડ્રોજન એટલે H2 હાઇડ્રોજન વાયુ, અને અલગ અલગ જુદા જુદા તત્વો એટલે કે HCl એટલે કે હાઇડ્રોજન અને ક્લોરિન એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ, એમ અલગ અલગ અને એક જ તત્વના પરમાણુ સાથે સંયોજાય છે અને જ્યારે એના દ્વારા એક અણુનું બંધારણ રૂપે રજૂઆત થઈ શકે છે। હવે આપણે વાત કરીએ તો પ્રશ્ન નંબર 25 ટૂંકનોંધ લખો પરમાણ્યતા। કેટલાક અધાતુ તત્વોનો અણુ એક જ પરમાણુ દ્વારા બને છે, દાખલા તરીકે આર્ગોન, હિલિયમ, જેમાં બીજો કોઈ પરમાણુ એની સાથે એડ થતો નથી, એના જેવો જ અથવા તો કોઈ બીજો અલગ માત્ર ને માત્ર એક જ પરમાણુ હોય છે, જેમ કે આર્ગોન અને હિલિયમ। મોટાભાગના અધાતુ તત્વોના અણુઓ એક કરતાં વધુ પરમાણુ દ્વારા બને છે, દાખલા તરીકે વાત કરીએ તો ઓક્સિજનનો એક અણુ ઓક્સિજનના બીજા બે પરમાણુઓ બનેલા હોય છે, તેથી તે દ્વિપરમાણીય અણુ એટલે કે એક ઓક્સિજન અને બીજો ઓક્સિજન એટલે કે O2 તરીકે જાણીતો છે। જો ઓક્સિજનના અણુ બે પરમાણુઓના બદલે 3 પરમાણુઓ સંયોજાય તો ઓઝોન એટલે કે O3 મળે છે, જે આપણે અગાઉના ધોરણમાં પણ શીખી ગયા છે વિદ્યાર્થી મિત્રો, ઓઝોન વાયુ પાઠ નંબર 14। તો આવી રીતે એક જ સંયોજનો છે, એક જ પરમાણુઓના સંયોજનો દ્વારા જે અણુ બને છે તેવી વાત કરી કે O2 અને O3, ઓક્સિજન અને ઓઝોન। ધાતુઓ અને કાર્બન જેવા અન્ય તત્વો સરળ બંધારણ ધરાવતા નથી, તેમાં મોટી અનિશ્ચિત સંખ્યામાં પરમાણુઓ એકબીજા સાથે બંધથી જોડાયેલા હોય છે। દાખલા તરીકે આપણે વાત કરીએ તો તત્વના પ્રકાર, નામ અને પરમાણ્યતા। તેમાં તત્વના પ્રકારમાં સૌથી પહેલાં અધાતુ વિશે, જેના નામ છે આર્ગોન, જે માત્ર એક જ પરમાણ્યતા ધરાવે છે। હિલિયમ, તેમાં પણ એક પરમાણ્યતા, તેની સાથે બીજો કોઈ પરમાણુ સાથે જોડાયેલો હોતો નથી। તેમજ વાત કરીએ ઓક્સિજન, જે દ્વિપરમાણીય છે, જે હમણાં જ વાત કરી આપણે ઉદાહરણમાં, હાઇડ્રોજનમાં દ્વિપરમાણીય S+S, નાઇટ્રોજનમાં પણ દ્વિપરમાણીય, ક્લોરિન દ્વિપરમાણીય વાયુ, તેમજ ફોસ્ફરસની અંદર વાત કરીએ તો સત્વ પ્રમાણીય એટલે કે ફોસ્ફરસ સાથે બીજા 4 પરમાણુ સાથે જોડાયેલા હોય છે, અને સલ્ફર તેમજ કાર્બન બહુપરમાણીય। બહુપરમાણીયનો મતલબ એવો છે કે સાથે 2 પણ જોડાઈ શકે, 3 જોડાઈ શકે, 4 પણ જોડાઈ શકે છે, જેથી કરીને એને બહુપરમાણીયતા દર્શાવી શકાય છે। હવે વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ધાતુ વિશે, જેમ કે સોડિયમ એક જ પ્રમાણ્યતા, આયર્ન એક પ્રમાણ્યતા, એલ્યુમિનિયમ એક પ્રમાણ્યતા અને કોપર એ પણ એક જ પ્રમાણ્યતા ધરાવતો ધાતુ છે। કોઈપણ અણુના બંધારણમાં રહેલા પરમાણુની સંખ્યાને તે અણુની પ્રમાણ્યતા કહેવામાં આવે છે, એટલે કે કેટલા પરમાણુઓ છે
તે કેટલા બીજા પરમાણુ સાથે જોડાયેલા હોય છે જેને આપણે પ્રમાણિકતા વડે દર્શાવી શકાય છે. એક, બે, ત્રણ અથવા તો અનેક પરમાણુ છે બીજા પરમાણુ સંખ્યા સાથે જોડાયેલા હોય છે જેને આપણે પ્રમાણિકતા તરીકે ઓળખી શકાય છે. હવે વાત કરીએ તો પ્રશ્ન નંબર 26, સંયોજનનો અણુ એટલે શું? જુદા જુદા તત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને જે અણુનું નિર્માણ કરે છે તેને સંયોજનનો અણુ કહે છે. દાખલા તરીકે પાણી એટલે કે H2O, એમોનિયા એટલે કે NH3 અને કાર્બન ડાયોક્સાઇડ એટલે કે CO2. તો જુદા જુદા પરમાણુઓ એક સરખા નહીં પરંતુ કેવા, અલગ અલગ. એક નિશ્ચિત પ્રમાણમાં ચોક્કસ પ્રમાણ એકબીજાનું હોવું ખૂબ આવશ્યક છે અને જેના કારણે એ જોડાય છે અને તેના દ્વારા એક અણુનું નિર્માણ થઈ શકે છે. એ જે ક્રિયા છે જેને આપણે સંયોજન તરીકે ઓળખી શકાય છે, જેમ કે પાણી, એમોનિયા અને કાર્બન ડાયોક્સાઇડ. હવે વાત કરીએ તો પ્રશ્ન નંબર 27, આયન એટલે શું તેનું વર્ગીકરણ કરો. ધાતુ અને અધાતુયુક્ત સંયોજનનો વીજભાર ઘટકોના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને આયન તરીકે ઓળખી શકાય છે. હવે આપણે વાત કરીએ તો આયન વિશે વધારે માહિતી. વીજભારના આધારે અને પરમાણુના આધારે, તો સૌથી પહેલાં વીજભારના આધારે, તો એમાં ધન વીજભાર અને ઋણ વીજભારિત. ધન વીજભારિત આયનોને કહેવામાં આવે છે કેટાયન, જ્યારે ઋણ વીજભારિત આયનોને કહેવામાં આવે છે એનાયન. તો કેટાયનમાં વાત કરીએ કે જે આયનો છે કેવી રીતે ધનાયન બની શકે, કે જે ઘટક તત્વો છે જેમાંથી આપણે ઇલેક્ટ્રોન મુક્ત સરળતાથી કરી શકાય તે કેટાયન બને છે. અને એનાયન જે તત્વો છે સરળતાથી ઇલેક્ટ્રોન મેળવી શકે જેને આપણે એનાયન કહેવામાં આવે છે. દાખલા તરીકે કેટાયનમાં સોડિયમ પ્લસ, પોટેશિયમ પ્લસ, કેલ્શિયમ પ્લસ, મેગ્નેશિયમ પ્લસ 2 બે ઇલેક્ટ્રોન ગુમાવવાની શક્તિ ધારણ કરે છે. એવી જ રીતે ઋણ આયનની અંદર વાત કરીએ તો ક્લોરિન -1, બ્રોમિન -1, ઓક્સિજન -2 અને નાઇટ્રોજન -3. નાઇટ્રોજન છે તે 3 ઇલેક્ટ્રોન સરળતાથી પ્રાપ્ત કરી શકશે, ઓક્સિજન છે માત્ર 2 ઇલેક્ટ્રોન છે એ મુક્ત કરી શકવાની ક્ષમતા ધરાવે છે. હવે વાત કરીએ તો પરમાણુઓની સંખ્યાને આધારે, તો એક જ પરમાણુની આયન ફક્ત એક જ પરમાણુના બનેલા હોય છે. દાખલા તરીકે વાત કરીએ તો સોડિયમ પ્લસ અને Cl- જેના દ્વારા NaCl પ્રાપ્ત થઈ શકે છે. એવા બહુપરમાણીય આયન જેનામાં એક કરતાં વધુ પરમાણુઓ બનેલા હોય છે, દાખલા તરીકે NH4+ અને CO3-2, એમોનિયમ અને કાર્બોનેટ જે આપેલા છે પરમાણુઓ તેમની વાત કરીએ જે બહુપરમાણીય આયન ધરાવે છે, એક કરતાં વધારે આયન. હવે આપણે વાત કરીએ વિદ્યાર્થી મિત્ર તો પ્રશ્ન નંબર છે 28, આયનિક સંયોજનો એટલે શું? ઉદાહરણ આપ. પરસ્પર ધન વીજભારિત અને ઋણ વીજભારિત આયનોના આકર્ષણ બળ દ્વારા જોડાઈને બનતા સંયોજનને આયનિક સંયોજન કહેવામાં આવે છે. ધન વીજભારિત આપણે ઉપરોક્ત વાત કરી તેમ અને ઋણ વીજભારિત આયનો એકબીજા સાથે શું થાય છે, આકર્ષિત થઈ અને સહસંયોજક બંધ દ્વારા આયનીકરણનું સ્વરૂપ ધારણ કરે છે. જેમ કે વાત કરીએ તો આયનીકરણ સંયોજન કેલ્શિયમ ઓક્સાઇડ, તેમાં કયા કયા તત્વો હશે, જેમ કે કેલ્શિયમ અને ઓક્સિજન, તો એનો દળ કેટલું ધારણ કરે છે, તો કેલ્શિયમનું 5 અને ઓક્સિજનનું 2, એટલે બંનેનો ગુણોત્તર કરવામાં આવે તો 5:2 તરીકે દર્શાવી શકાય છે. મેગ્નેશિયમ સલ્ફાઇડ, જેમની અંદર મેગ્નેશિયમ અને સલ્ફરનું સંયોજન સ્વરૂપે રજૂઆત કરી શકાય, જેમાં 10:3 3:4 છે. અને સોડિયમ ક્લોરાઇડ, જેમાં સોડિયમ અને ક્લોરિન તત્વોનું સંયોજન મિશ્રણ આપેલું છે, જેમના 10:3 વાત કરીએ તો 23:35 વડે દર્શાવી શકાય છે. આ ગણ 10:3 જે છે તે આપણે અગાઉના વાત કરી દીધી છે કે અલગ અલગ તત્વોના પરમાણુના 10 અલગ અલગ જોવા મળતા હોય છે અને તેમના આધારે અલગ અલગ જે
આયનો છે તે જોડાય અને તેમનું દળનું ગુણોત્તર સ્વરૂપે દર્શાવી શકાય છે. હવે વાત કરીએ તો પ્રશ્ન નંબર 29, કેટલાક આયનોનું નામ અને સંજ્ઞા જણાવો. તો અહીંયા વિવિધ પ્રકારની આપણને સંયોજકતા સ્વરૂપે આયન અધાતી તત્વ વિશે વાત કરવામાં આવી છે, બહુપ્રમાણીય આયન સંજ્ઞા વિશે વાત કરવામાં આવી છે. તેમાં દર્શાવી શકેલું છે સૌથી પહેલાં સંયોજકતા, કે કેટલી સંયોજકતા છે, 1, 2 અને 3. તેમજ એમના આયનનું નામ અને બાજુમાં સંજ્ઞા દર્શાવવામાં આવેલી છે. તો જોઈએ આયનનું નામ સૌથી પહેલાં તો સોડિયમ, Na+1, જે 1 ઇલેક્ટ્રોન છે તે ગુમાવી શકે એટલે પ્લસ ધારણ કરી શકે છે. પોટેશિયમ પણ 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવે છે. સિલ્વર છે Ag, તે પણ 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધરાવે છે. અને કોપર જે Cu+ તરીકે ઓળખી શકાય છે. એમ જ વાત કરીએ તો અમુક સંયોજકતા 2 પણ ધારણ કરે છે, જેમ કે 2 ઇલેક્ટ્રોન ગુમાવવાની ક્ષમતા ધારણ કરે છે, જેમ કે મેગ્નેશિયમ Mg+2, કેલ્શિયમ Ca+2, ઝીંક Zn+2, આયન Fe+2 અને કોપર Cu+2 વડે દર્શાવવામાં આવે છે. અને ત્રીજી સંયોજકતા એટલે કે જે 3 સંયોજકતા ધારણ કરે છે તેવા તત્વોના નામ, તો એલ્યુમિનિયમ Al+3 અને આયન જે લોખંડ તરીકે પણ Fe+2 પણ ધારણ કરી શકે અને Fe+3 પણ ધારણ કરી શકે છે. પણ તેમની સાથે કયો બીજો અધાતુ તત્વ જોડાયેલો છે તેના ઉપર ડિપેન્ડિંગ થઈ શકે. અધાતુ તત્વની સંજ્ઞા વિશે વાત કરીએ તો હાઇડ્રોજન S+ હાઇડ્રોજન મુક્ત પણ કરી શકે અને હાઇડ્રોજન મેળવી પણ શકે, કારણ કે હાઇડ્રોજનનો પરમાણુ તત્વનો ક્રમ નંબર 1 છે અને તેમાં 1 જ હાઇડ્રોજન આવેલું હોય છે. એટલા માટે જો એ મુક્ત કરે તો હાઇડ્રોજન સ્વરૂપે આપણે દર્શાવી શકાય S+, અને જો ઇલેક્ટ્રોન મેળવે તો એને હાઇડ્રાઇડ તરીકે આપણે ઓળખી શકાય છે, S- તરીકે. ક્લોરાઇડ Cl-, બ્રોમાઇડ Br-, આયોડાઇડ I-. હવે વાત કરીએ ઓક્સિજનની. જો ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મુક્ત મેળવી દે તો ઓક્સાઇડ તરીકે ઓળખાય છે. એવી રીતે સલ્ફાઇડ 2 ઇલેક્ટ્રોન મેળવે તો S-2 એટલે કે સલ્ફાઇડ તરીકે ઓળખાય. નાઇટ્રાઇડ N-3. હવે વાત આવે છે બહુપરમાણીય આયનની સંજ્ઞા. અહીંયા માત્ર આપણે વાત કરી આગળ 1 પરમાણીય આયનની સંજ્ઞા વિશે. હવે બહુમાણીય એટલે કે 2 કરતાં વધારે. તો એમાં વાત કરીએ એમોનિયા NS+, NS4+, હાઇડ્રોક્સાઇડ OS-, નાઇટ્રેટ NO3-, હાઇડ્રોજન કાર્બોનેટ SCO3-, બાયકાર્બોનેટ તરીકે પણ ઓળખી શકાય છે. કાર્બોનેટ CO3-2, સલ્ફાઇડ SO3-2 અને સલ્ફેટ SO4-2. ખાસ વિદ્યાર્થી ધ્યાન રાખજો કે SO3 અને SO4, તો SO3ને આપણે સલ્ફાઇડ તરીકે ઓળખી શકીએ, જ્યારે SO4ને આપણે સલ્ફેટ તરીકે ઓળખીએ છીએ. તેમજ ક્રોમેટ CrO4-2 અને ડાયક્રોમેટ Cr2O7, એટલે કે અહીં ક્રોમેટ અને ડાયક્રોમેટમાં ફરક એટલો છે, ક્રોમેટની અંદર માત્ર ક્રોમિયમ 1 જ આપેલો છે, જ્યારે ડ્રાયક્રોમેટની અંદર ડાય એટલે કે 2, તો 2 ક્રોમિયમ દર્શાવવામાં આવેલા છે. અને એના પ્રમાણમાં ઓક્સિજનમાં થતો ફેરફાર CrO4ની જગ્યાએ Cr2O7 થઈ જાય છે. અને છેલ્લું આપણું છે ફોસ્ફેટ, જેની અંદર PO4-3 તરીકે આપણે ઓળખી શકાય છે. આ બધા જે તત્વો આવેલા છે તે બહુપરમાણીય આયન તરીકે ઓળખાય છે અને બાજુમાં તેમને વિવિધ સંજ્ઞાઓ તરીકે દર્શાવી શકાય છે. તો કેટલાક તત્વો 1 થી વધુ સંયોજકતા દર્શાવે છે જે ઉપરોક્ત કોષ્ટકમાં આપણે દર્શાવી શકાય છે. વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ.